નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કૃષ્ણ કન્યા વિદ્યા સંકુલ ગુંદરણ તેમજ શ્રી વિવેકાનંદ વિનય મંદિર તાલાળાની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હવે આજના લેક્ચરની અંદર આપણે ધોરણ 9ની અંદર જે વિજ્ઞાન વિષય છે એનો અભ્યાસ કરીએ છીએ, તો એની અંદર આપણે આજે એક નવા ચેપ્ટર તરફ જઈ રહ્યા છીએ. ચેપ્ટર નંબર 9, એની અંદર બળ તથા ગતિના નિયમો. હવે એની અંદર આપણે છેલ્લે 8મું ચેપ્ટર છે પૂરું કર્યું ગતિ, અને એ ગતિની અંદર છેલ્લે આપણે જે નિયમિત વર્તુળમય ગતિ છે એનો આપણે અભ્યાસ છે કર્યો હતો. હવે એ ગતિની અંદર આપણે ખરેખર પદાર્થ છે એ ગતિ કરે છે, પણ પદાર્થ શા માટે ગતિ કરે છે એના વિશે આપણે ચિંતા કરી નથી, કારણ કે આપણે બધાને ખબર છે કે કોઈ પણ પદાર્થ છે એ ગતિ સ્થિરમાંથી ગતિમાં આવે, ગતિમાં હોય તો સ્થિર થાય, તો એના પાછળ કંઈક તો બળ જવાબદાર હોય ને, કંઈક તો કારણ જવાબદાર હોય ને, પરંતુ એની આપણે ચિંતા કરી નથી. હવે આ જે 9મું ચેપ્ટર છે એની અંદર આપણે જોવાનું છે કોઈ પણ પદાર્થ છે એ ગતિમાં શા માટે આવે છે. તો કે સ્વાભાવિક છે કે એ પદાર્થ છે એને જ્યારે તમે બાહ્ય બળ છે આપો છો, અને એ બાહ્ય બળ છે એને કારણે એ પદાર્થ છે પોતાની સ્થિતિમાં પોતાની અવસ્થામાં શું કરે છે, તો કે ફેરફાર છે કરે છે. તો એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે કે બળ તથા ગતિના નિયમો. તો એની અંદર સૌપ્રથમ પહેલાં આપણે ખરેખર જે સંતુલિત બળ છે અને અસંતુલિત બળ છે એનો અભ્યાસ કરવાનો છે, જડત્વના નિયમ છે એનો આપણે અભ્યાસ કરવાનો છે, ન્યૂટને જે ગતિના નિયમો આપ્યા છે એનો પણ આપણે અભ્યાસ છે કરવાનો છે, વેગ સંરક્ષણનો નિયમ છે એનો પણ આપણે અભ્યાસ કરવાનો છે. પરંતુ એની અંદર એક વસ્તુ એ પણ યાદ રાખશું આપણે કે જે આ વર્ષે 30% સિલેબસ છે ઘટાડ્યો છે, તો એને કારણે આપણે ખરેખર ગતિ જે ન્યૂટનની ગતિના જે 3 નિયમો છે એમાંથી એક પહેલા જ નિયમ છે એની આપણે ચર્ચા છે કરવાના છીએ, કારણ કે બાકીના જે 2 નિયમો છે વેગમાન સંરક્ષણનો નિયમ છે એ આ વખતે પરીક્ષાની અંદર પૂછાશે નહીં. બરાબર, પરંતુ આપણે આજના લેક્ચરની અંદર સૌપ્રથમ પહેલાં જે 9મો પાઠ છે એની પ્રસ્તાવના જોઈએ. તો એની અંદર યાદ રાખશું આપણે કે જ્યારે કોઈ પણ પદાર્થ છે એના ઉપર બાહ્ય બળ લગાડવામાં આવે તો એના ઉપર શી અસર છે જોવા મળે છે. તો યાદ રાખશું કે પદાર્થની સ્થિતિ પર બાહ્ય બળને કારણે કઈ કઈ અસર છે જોવા મળે. તો યાદ રાખશું કે જ્યારે કોઈ પણ પદાર્થ છે એના ઉપર બાહ્ય બળ લગાડવામાં આવે ત્યારે તે પદાર્થ છે એના આકારમાં ફેરફાર થઈ શકે. શું થઈ શકે? એના આકારની અંદર ફેરફાર થઈ શકે. આ ઉપરાંત પદાર્થ છે એનું સ્થાન બદલાય, આ ઉપરાંત પદાર્થ છે એની ગતિની દિશા બદલાય, અથવા તો પદાર્થ છે એના વેગની અંદર પણ ફેરફાર છે જોવા મળે છે. એટલે કહેવાનો મતલબ મારો છે કે આ વસ્તુ પણ યાદ રાખશો આપણે કે પદાર્થની સ્થિતિ પર બાહ્ય બળની અસર શું અસર જોવા મળે, તો કે પદાર્થ છે એની અંદર 4 રીતના ફેરફાર થઈ શકે. કઈ કઈ રીતના? તો કે જો પદાર્થ પર બાહ્ય બળ લગાડવામાં આવે તો પદાર્થ છે એનો આકાર બદલી શકાય, શું થાય, પદાર્થનો આકાર બદલાય. ત્યાર પછી બીજી શી અસર જોવા મળે, તો કે પદાર્થનું સ્થાન બદલાય. ત્રીજી અસર કઈ છે, તો કે પદાર્થની ગતિની દિશા બદલાય. પદાર્થની ગતિની દિશા બદલાય. અને ચોથી છે કે પદાર્થના ગતિમાન પદાર્થના વેગમાં ફેરફાર થાય. ચાર અસર છે જોવા મળે છે કે જ્યારે પદાર્થ છે એના પર શું લગાડવામાં આવે, તો કે બાહ્ય બળ લગાડવામાં આવે
તો એ પદાર્થ છે એનો આકાર બદલી શકાય, પદાર્થનું સ્થાન બદલાય, પદાર્થની ગતિની દિશા બદલાય, ગતિમાન પદાર્થના વેગમાં ફેરફાર થાય. મતલબ કે કોઈ પદાર્થ છે એ ગતિમાં હોય એના ઉપર તમે બળ લગાડો તો કાં તો એની ગતિમાં અથવા વેગમાં વધારો થાય અથવા તો ઘટાડો થાય. જે દિશામાં વેગ કરે છે એ દિશામાં બળ લગાડશો તો એના વેગમાં વધારો થશે, એના વેગની વિરુદ્ધ દિશામાં બળ લગાડશો તો એના વેગમાં શું થશે? તો કે ઘટાડો છે જોવા મળશે. તો યાદ રાખશો આપણે કે પદાર્થની સ્થિતિ પર બાહ્ય બળની આ ચાર રીતના અસર છે જોવા મળે. આપણને ખબર છે બળ લગાડવામાં તો પદાર્થનો આકાર બદલી શકે. દાખલા તરીકે ફુગ્ગો હોય તો એ ફુગ્ગો છે એ તમે ફૂલાવો અને એના ઉપર બળ લગાડો તો આપણને ખબર છે એનો આકાર બદલે. સ્પ્રિંગ છે એના ઉપર તમે બળ લગાડો તો એના આકારની અંદર શું થાય? ફેરફાર છે જોવા. રિસ્પોન્સ આવે એના ઉપર બળ લગાડો તો એના આકારની અંદર શું થાય છે? ફેરફાર છે જોવા મળે છે. એટલે કહેવાનો મતલબ મારો છે પદાર્થનું સ્થાન બદલાય. કોઈને ખેંચો, કોઈને ધક્કો મારો, કિક મારો, તો આપણને ખબર છે કે તમે કોઈને ધક્કો મારો છો તમે એક જાતનું શું લગાડો છો? એને બળ આપો છો, એને બાહ્ય બળ લગાડો છો અને એને કારણે એના સ્થાનમાં શું થશે? ફેરફાર છે જોવા મળશે. કોઈને ખેંચો તો પણ તમારે બળ લગાડવું પડે. ફૂટબોલ હોય તેને કિક મારો તો કિક મારો તો પણ એને તમને એ બાહ્ય બળ લગાડો છો. કહેવાનો મારો મતલબ એવો છે કે જ્યારે પદાર્થ છે એના ઉપર બાહ્ય બળ લગાડવામાં આવે તો એના સ્થાનમાં પણ ફેરફાર થઈ શકે, સ્થાન બદલી શકે, ગતિની દિશા પણ બદલાય. કોઈ પણ પદાર્થ છે જે દિશામાં ગતિ કરતો હોય અને બાહ્ય બળ આપવામાં આવે તો એની ગતિની દિશા પણ બદલી શકે. દાખલા તરીકે ક્રિકેટ મેચ છે આપણે બધા જોઈએ છીએ બરાબર, અને બોલર છે એ બોલિંગ કરતો હોય અને બેટ્સમેન છે એને છગ્ગો મારે તો આપણને ખબર છે કે બોલર છે એને બોલ ફેંકો છે, બોલ ફેંકો છે, બેટ્સમેન વડે દડો છે બેટ વડે ફટકાર્યો છે, તો આપણને ખબર છે કે બોલર જે દિશામાં દડો ફેંકે છે બેટ્સમેન છે એની વિરુદ્ધ દિશામાં સિક્સર મારે છે. એટલે કહેવાનો મતલબ મારો છે કે બોલર છે એ જે દિશામાં બોલ ફેંકે છે બેટ્સમેન બેટ વડે બળ લગાડે છે અને એ બોલ છે એની ગતિની દિશા શું કરે છે? બદલે છે. કારણ કે બોલ અને બેટ છે એનો સંપર્ક થશે અને એને કારણે બેટ્સમેન છે એ દડાને બળ લગાડે છે અને એને કારણે એ બોલ છે એની ગતિની દિશા શું થશે? બદલાઈ જશે અને વેગમાં ફેરફાર થાય. મેં હમણાં જ વાત કરી કે ગતિમાન પદાર્થ હોય તો એ જે દિશામાં વેગ કરતો હોય એ દિશામાં બળ લગાડવામાં આવે તો એના વેગમાં શું થશે? વધારો થશે. એની વિરુદ્ધ દિશામાં બળ લગાડવામાં આવે તો એના વેગમાં શું થશે? ઘટાડો થશે. એટલે બાહ્ય બળને કારણે આ ચાર ફેરફાર છે જોવા મળે છે બરાબર. તો આના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. આ ઉપરાંત સૌથી અગત્યની બાબત છે આની અંદર કે બે બળ વિશે આપણે અભ્યાસ કરવાનો છે, સંતુલિત બળ અને અસંતુલિત બળ. આ બે બળો વિશે અભ્યાસ છે કરવાનો છે. તો પ્રશ્ન એ થાય કે ભાઈ સંતુલિત બળ કોને કહેવું? તો યાદ રાખશું કે જે બળોની સંયુક્ત અસર હેઠળ પદાર્થની સ્થિર અવસ્થા કે ગતિમાન અવસ્થામાં ફેરફાર થતો ન હોય. મતલબ એવો કે કોઈ પણ પદાર્થ છે જે અવસ્થાની અંદર હોય એ જ અવસ્થાની અંદર રહેશે. મતલબ કે કોઈ પદાર્થ સ્થિર હોય તો બંને બાજુથી તમે સંતુલિત બળ આપશો તો પદાર્થ સ્થિર જ રહેશે અને જો પદાર્થ ગતિમાં હોય તે પદાર્થ કેમાં રહેશે? ગતિમાં જ રહેશે. મતલબ કે કોઈ પણ બળો છે એની સંયુક્ત અસર હેઠળ પદાર્થની અવસ્થામાં ફેરફાર થશે નહીં. પદાર્થ સ્થિર હોય તો સ્થિર રહેવાનો છે, પદાર્થ ગતિમાં હોય તો ગતિમાન રહેવાનો છે. મતલબ કે એની અવસ્થામાં કોઈ પણ જાતનો ફેરફાર થતો ન હોય તો આવા બળને કેવું બળ કે શું આપણે? સંતુલિત બળ તરીકે ઓળખવામાં આવે છે. અને યાદ રાખજો કે સંતુલિત બળનું પરિણામી બળ હંમેશા શૂન્ય હોય. મતલબ કે એના ઉપર કોઈ પણ જાતનું બળ લાગતું નથી. એટલા માટે પદાર્થ છે પોતાની અવસ્થામાં કોઈ પણ જાતનો ફેરફાર કરશે નહીં. આ ઉપરાંત અસંતુલિત બળની વાત કરીએ છીએ. જો આ તો ખાલી હું પ્રસ્તાવના જ કહું છું કારણ કે વિગતવાર એનો આપણો અભ્યાસ છે એ કરવાના જ છીએ, પરંતુ અત્યારે આપણે જે પાઠ છે એ શરૂ કર્યો છે તો આપણે આ પાઠની અંદર ક્યાં ક્યાં અગત્યના મુદ્દાઓ છે એનો આપણે અભ્યાસ કરવાનો છે એની તમને માહિતી હું આપું છું. બાકી આ સંતુલિત બળ અસંતુલિત બળ છે
એના વિશે ઉદાહરણ સહિત પ્રવૃત્તિ સાથે આપણે એનો અભ્યાસ છે કરવાનો છે. પરંતુ અત્યારે સમજ પૂરતી આપણે જોઈએ કે સંતુલિત બળ કોને કહેવાય, તો કે જે બળોની સંયુક્ત અસર હેઠળ પદાર્થ સ્થિર અથવા તો ગતિમાન હોય તો ગતિમાન જ રહેશે, સ્થિર હોય તો સ્થિર જ રહેશે, એની અવસ્થામાં કોઈ પણ જાતનો ફેરફાર ન થતો હોય તો આવા બળને કેવું બળ કહેવાય? સંતુલિત બળ તરીકે ઓળખવામાં આવે છે. અને યાદ રાખશું, હા, એક વસ્તુ છે કે સંતુલિત બળને કારણે પદાર્થનો આકાર બદલાઈ શકે, પરંતુ એની અવસ્થામાં કોઈ પણ જાતનો ફેરફાર થશે નહીં. અને અસંતુલિત બળની વાત કરીએ તો કે જે બળોની સંયુક્ત અસર હેઠળ સ્થિર અવસ્થામાં રહેલો પદાર્થ કેમાં આવે? તો કે ગતિમાન. અને ગતિમાન અવસ્થામાં રહેલો પદાર્થ છે એના વેગમાં શું થાય? ફેરફાર થાય. વેગમાં ફેરફાર મીન્સ કાં તો એના વેગમાં વધારો થાય અથવા તો એના વેગમાં ઘટાડો થાય, તો જ ફેરફાર થયું ગણાય ને. તો યાદ રાખશો આપણે કે જે બળોની સંયુક્ત અસર હેઠળ કોઈ સ્થિર પદાર્થ હોય તો એ ગતિમાં આવે, અને ગતિમાન પદાર્થ હોય તો એના વેગમાં ફેરફાર થાય, કાં તો એનો વેગ વધે, ગતિમાં વધારો થાય અથવા તો ગતિમાં ઘટાડો થાય, તો આવા બળોને અસંતુલિત બળ તરીકે ઓળખવામાં આવે છે. અને એ પણ યાદ રાખશો આપણે કે અસંતુલિત બળ છે એનું જે પરિણામી બળ છે એ શૂન્ય હોતું, શૂન્યતર. શૂન્યતર મતલબ શૂન્ય સિવાયનું, શૂન્ય નહીં, શૂન્ય સિવાયનું હોય. અને યાદ રાખશું કે કોઈ પણ પદાર્થ છે એની અવસ્થામાં તમારે ફેરફાર કરવો હોય, મતલબ કે પદાર્થ સ્થિર હોય તો એને ગતિમાં લાવવો હોય, ગતિમાં હોય તો સ્થિર લાવવો હોય, અથવા તેની ગતિમાં વધારો કરવો હોય, તો તમારે ફરજિયાતપણે અસંતુલિત બળ છે આપવું પડે. અને અસંતુલિત બળને કારણે જ પદાર્થની અવસ્થામાં શું કરી શકાય? ફેરફાર છે કરી શકાય. તો આ બંને બળો છે એના વિશે આપણે પણ અભ્યાસ છે કરવાનો છે. આ સિવાય એક જડત્વના નિયમ વિશે પણ આપણે અભ્યાસ કરવાનો છે. એ જે ગેલેલિયો ગેલેલી નામનો એક વૈજ્ઞાનિક છે એણે જડત્વનો નિયમ આપ્યો છે, અને જડત્વના નિયમ પછી જ ન્યૂટને ગતિના નિયમો છે આપેલા છે. તો યાદ રાખશું કે સૌપ્રથમ પહેલાં આપણે જડત્વના નિયમ છે એનો પણ આપણે અભ્યાસ છે કરીશું. ગેલેલિયો ગેલેલીએ જે નિયમ આપેલો છે એ નિયમ છે એનો આપણે અભ્યાસ કરવાનો છે, અને ત્યાર પછી ગતિના ત્રણ નિયમો, જો કે આપણે ત્રણ નિયમો છે એની વાત કરીશું, પણ પરીક્ષાની અંદર પહેલો જ નિયમ પૂછાશે, બાકીના જે બે નિયમો છે એનો આપણે અભ્યાસ છે જો કરશું, પણ પરીક્ષાની અંદર આ વર્ષ પૂરતી પૂછાવાના નથી. એટલે ખાસ વસ્તુ યાદ રાખવાની છે કે જડ, અને એ પણ યાદ રાખજો કે જે ગેલેલિયો ગેલેલીએ જે જડત્વનો નિયમ આપ્યો છે કે જ્યાં સુધી કોઈ પણ પદાર્થ ઉપર અસંતુલિત બાહ્યબળ આપવામાં ન આવે ત્યાં સુધી પદાર્થ છે એ પોતાની અવસ્થામાં ફેરફાર કરતો નથી, એને આપણે જડત્વનો નિયમ કહેશું. અને જડત્વના નિયમ ઉપરથી જ ન્યૂટને ગતિનો પહેલો નિયમ આપ્યો છે. યાદ રાખશું કે જડત્વના નિયમ ઉપરથી જ ન્યૂટને ગતિનો કેટલામો નિયમ આપ્યો છે? પહેલો નિયમ. આમ તમે જોવો ને તો જડત્વનો ગેલેલિયોનો નિયમ અને ન્યૂટનની ગતિનો પહેલો નિયમ એ સરખા જ છે. એટલે યાદ રાખશું તો આ બંનેનો પણ આપણે આજના આ ચેપ્ટરની અંદર આપણે અભ્યાસ છે કરવાનો છે. આ ઉપરાંત ન્યૂટને ગતિનો બીજો અને ત્રીજો નિયમ પણ આપ્યો છે. વેગમાન સંરક્ષણનો નિયમ પણ આની અંદર છે, પરંતુ એનો આપણે વિગતવાર અભ્યાસ છે એ હવે પછીના નેક્સ્ટ લેક્ચરોની અંદર કરશું. તો ખાસ વસ્તુ યાદ રાખશું કે આ પાઠની અંદર એક તો આ પદાર્થની સ્થિતિ પર બાહ્યબળની અસર જોવાની છે, સંતુલિત અને અસંતુલિત બળો છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે, આ ઉપરાંત જડત્વનો જે ગેલેલિયોનો નિયમ છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે, અને ન્યૂટનની ગતિનો પહેલો નિયમ છે. આટલા અગત્યના મુદ્દાઓ છે એ આપણે આ પાઠની અંદર અભ્યાસ કરવાનો છે. તો હવે પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર આ પાઠ છે એની આપણે વિગતવાર ચર્ચા છે કરશું. ઓકે, થેન્ક યુ.